नमस्कार। आपने पाठ सात महात्मा गांधी विषे अभ्यास करी रह्या हता। तो महात्मा गांधी जी ने तो तमे बधा ओळखो ज छो। आपणे पाठ मां जोयुं ने के महात्मा गांधी नो जन्म क्यारे थयो हतो, तो के 2 ઓક્ટોબર 1869 मां પોરબંદર શહેરમાં થયો હતો। ગુજરાતમાં જે પોરબંદર શહેર આવેલું છે ત્યાં ગાંધીજીનો જન્મ થયો હતો। ગાંધીજીનું પૂરું નામ શું હતું, તો કે મોહનદાસ કરમચંદ ગાંધી હતું। ગાંધીજીએ છે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું અને મેટ્રિકની પરીક્ષા પાસ કરી તેઓ આગળ અભ્યાસ કરવા માટે, આગળ કયો અભ્યાસ, તો કે વકીલાતનો અભ્યાસ કરવા માટે ગાંધીજી ક્યાં ગયા, તો કે ઇંગ્લેન્ડ ગયા। ગાંધીજીની કેટલા વર્ષની ઉંમરે, તો કે કેવળ 13 જ વર્ષની ઉંમરમાં ગાંધીજીના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા। આપણે આ પાઠમાં જોયું શા માટે આપણે ગાંધીજી વિશે આટલું બધું સમજીએ છીએ, તો કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા હતા, લોકલાડીલા બાપુ હતા। 2 ઓક્ટોબર એટલે કે ગઈકાલે 2 ઓક્ટોબર હતી, આપણને બધાને ખબર છે નહીં, ગઈકાલે ગાંધી જયંતિ હતી। તો ગાંધીજીના સંસ્મરણો એટલે કે તેની યાદો આપણે તાજી કરીએ। જેવી રીતે 2 ઓક્ટોબર હોય ત્યારે આપણા દેશમાં ઠેર ઠેર પ્રાર્થના સભાઓ યોજાય છે, ગાંધીજીના વિવિધ જીવન પ્રસંગોને લોકો યાદ કરતા હોય છે। આપણે જોઈએ છીએ ને તે દિવસે ગાંધીજી ટીવી ચેનલો, ન્યૂઝ પેપર, ગમે ત્યાં આપણે ગાંધીજીના જીવન પ્રસંગો કોઈ ને કોઈ કિસ્સો આપણે સાંભળતા જોઈએ છીએ। તમે બધાએ સાંભળ્યું જ હશે કે ગાંધીજીએ છે, આપણા પાઠમાં જોયું ને કે ગાંધીજીએ જેલવાસ પણ ભોગવ્યો હતો। હવે આ જેલવાસ દરમિયાન ગાંધીજીએ એક આત્મકથા લખી હતી, એ આત્મકથાનું નામ શું હતું, સત્યના પ્રયોગો। તેમાં ગાંધીજીએ પોતાના જીવનમાં બનેલી તમામે તમામ જે પોતાના કાર્યો કર્યા છે દેશ માટેના, બાળપણમાં તેમણે બાળપણ કેવી રીતે ગુજાર્યું, બાળપણમાં તેમણે કેવા કેવા ખેલ કર્યા હતા, આપણે એવું નથી કહેતા, ગાંધીજી નાનપણમાં ચોરી પણ કરતા હતા અને બીડી પણ પીતા હતા। બીડી એટલે કે સિગારેટનું પણ વ્યસન હતું, પરંતુ એ બધું જ એને છોડી દીધું, એનાથી સેવ હાનિ થાય છે એ જાણ્યું અને એને છોડી દીધું। આ બધું જ આપણે તેમની આત્મકથા સત્યના પ્રયોગોમાં જોવા મળે છે। તમને ક્યાંય સત્યના પ્રયોગો નામની ગાંધીજીની જો આત્મકથા જોવા મળે તો તમે તે જરૂરથી વાંચજો, બરાબર। હવે આપણે આ પાઠમાં આગળ જોયું તેમ કે ગાંધીજી છે અને એક વખત જેલવાસ ભોગવ્યો છે અને 15 ઓગસ્ટ 1947 દિવસે ગાંધીજીએ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા। હવે આપણે આગળ જોઈએ કે ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા। ગાંધીજી છે તે કેના પૂજારી હતા, તો કે સત્ય અને અહિંસાના। ગાંધીજી છે સત્ય અને અહિંસાને પોતે એના સમર્થક હતા, પોતે એવું માનતા કે જીવનમાં ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં, ફક્ત સત્યનો જ સાથ આપવો જોઈએ। ત્યાર પછી અહિંસા, કે કોઈ પણ ઉપર શસ્ત્રનો પ્રયોગ કરવો જોઈએ નહીં। અહિંસાથી તેમણે દેશને આઝાદી અપાવવા માટે હિમાયતી હતા। ત્યાર પછી સાદાઈ અને સ્વચ્છતા તેમને ખૂબ ગમતા, ગાંધીજીને શું ગમતું કે સાદાઈ અને સ્વચ્છતા, તેઓ ફેશનમાં માનતા નહીં, તેઓ દરરોજ ચરખો કાંતતા અને તે દોરામાંથી કાપડ બનાવીને કપડાં પહેરતા હતા। હવે આપણે બધાને ખબર જ છે ગાંધીજી છે ચરખો કાપતા, રેટિયો, ગાંધીજીનો રેટિયો તો તમે બધાએ ભલે આમ નથી જોયો, તમે સામે એટલે કે પ્રત્યક્ષ નથી રેટિયો જોયો, પરંતુ ચિત્રોમાં, ટેલિવિઝનમાં, દરેક જગ્યાએ તમે રેટિયોને તો જોયો જ છે। ગાંધીજીના કોઈ તમે ચિત્ર જોવો તો તે કેટલાક કેટલાક એવા ચિત્રો હોય ગાંધીજી રેટિયો કાપતા હોય છે, એવું પણ તમે કેટલુંક ચિત્ર જોયું હશે। તો આ ગાંધીજી છે દરરોજ રેટિયો કાપતા અને તેમાંથી દોરા બનાવી અને તેમાંથી જે કાપડ બનતું તેના જ કપડાં પહેરતા હતા। શા માટે, તો કે ગાંધીજી છે સ્વદેશી વસ્તુના હિમાયતી હતા, તેઓ એવું ઈચ્છતા હતા કે આપણા દેશમાં જે વસ્તુ બને છે તેનો જ તમે ઉપયોગ કરો, બહારની વસ્તુનો બહિષ્કાર કરો, બીજી વસ્તુ છે તેને તમે અપનાવો નહીં, સ્વદેશી વસ્તુ અપનાવો તો તમારી તમારી વસ્તુ અપનાવો તો એનો હંમેશા વિકાસ થાય છે અને એ વિકાસથી આપણા દેશનો વિકાસ થાય છે, બરાબર ને। આપણે બધા અત્યારે જાણીએ છીએ ને
જેવી રીતે કે અત્યારે આપણે ચીનની વસ્તુનો કેવી રીતે બહિષ્કાર કરીએ છીએ, જો આ જ વસ્તુનો આપણે પહેલા બહિષ્કાર કર્યો હોત તો આજે આપણે જે સ્થળે પહોંચ્યા છીએ, જે ચાઇનાની વસ્તુનો આપણે જેટલો ઉપયોગ કરવા માંડ્યા છીએ તેનો આપણે ઘણો ખરો ઉપયોગ આપણે જો વહેલા સમજી ગયા હોત તો ઓછો કરી નાખ્યો હોત, બરાબર ને? આજે આપણે બધા જાગૃત નાગરિક બની ગયા છીએ અને જેવી રીતે ચીનની વસ્તુનો બહિષ્કાર કર્યો છે તેવી જ રીતે ગાંધીજી દરેકે દરેક દેશની વસ્તુનો બહિષ્કાર, જ્યાં સુધી પણ તમે કરી શકો ત્યાં સુધી સ્વદેશી જ વસ્તુ અપનાવો, એવા ગાંધીજી હિમાયતી હતા, એટલે કે ગાંધીજી એવું જ માનતા હતા. આગળ જોઈએ, ગાંધીજી બધા ધર્મોનો આદર કરતા. હવે અહીંયા તો આપણે બધાને ખબર છે કે સર્વ ધર્મ સમભાવ, આ ગાંધીજી દરેકે દરેક ધર્મને આદર કરતા હતા. તેવું એવું ન માનતા કે હિન્દુ છે એ સારા, મુસ્લિમ છે એ ખરાબ, ક્રિશ્ચન છે એ ખરાબ, તેઓ એવું ગણતા નહીં. એટલા માટે જ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે પાકિસ્તાનીએ શું કીધું કે અમારા દેશમાં ફક્ત પાકિસ્તાન એટલે કે મુસલમાન લોકો જ રહેશે, હિન્દુઓને વસવાટનું કોઈ સ્થાન નથી. તો જ્યારે કરાંચીમાં આપણા હિન્દુઓ રહેતા હતા તેમને ધકેલીને હિન્દુ જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કરાંચીમાં જે આપણા હિન્દુઓ રહેતા હતા તેને મારી ધમકાવી તેની બધી જ પ્રોપર્ટી જપ્ત કરી અને તેમને હાથે પગે છે પાકિસ્તાની લોકોએ હિન્દુસ્તાનને રવાના કર્યા હતા, એટલે કે હિન્દુસ્તાન તરફ વિદાય આપી હતી, હિન્દુસ્તાન એને જતા કર્યા હતા અને તેમાં પોતાના દેશમાં આશરો આપ્યો હતો નહીં. જ્યારે ગાંધીજી એવું માનતા હતા કે મારા હિન્દુસ્તાનમાં મારા ભારત દેશમાં સર્વ ધર્મના લોકો રહે, એટલા માટે જ અત્યારે આપણે જોઈએ છીએ ને કે આપણો દેશ આઝાદ થયો છતાં પણ આપણા દેશ કોઈ એક ધર્મનો હિમાયતી છે નહીં, કોઈ એક જ ધર્મના લોકો આપણા દેશમાં રહેતા નથી. દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકોને સમાન અધિકાર મળ્યા છે. એવું નથી કે હિન્દુઓને વધારે અધિકાર મળેલા છે રાજકારણ તરફથી, એવું આપણે છે પાર્લામેન્ટમાં હિન્દુઓ માટે અલગ સીટ, મુસલમાન માટે અલગ સીટ, એવું છે નહીં. દરેક ધર્મના લોકોને સમાન અધિકાર મળ્યા છે. ગાંધીજી શેના હિમાયતી હતા? સર્વ ધર્મ સમભાવના. ગાંધીજી એવું વિચારતા કે દરેક ધર્મના લોકો છે એ સાથે રહે. તેઓ શું ઈચ્છતા હતા? તેઓ ઈચ્છતા હતા કે ભારતમાં રહેતા બધા ધર્મના લોકો સંપીને એક સાથે રહે. ત્યાર પછી નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી હતી. તેમની સમાધિ દિલ્હીના રાજઘાટ પર આવેલી છે. હવે ગાંધીજીની હત્યા કોણે કરી હતી? તો કે નથુરામ ગોડસ નામના જે વ્યક્તિ છે, જે તેમના શું કહેવાય તો કે તેમના બોડીગાર્ડ કહેવાય એવા વ્યક્તિએ જ તેમની હત્યા કરી હતી. અને તેમની સમાધિ છે ક્યાં છે? તો કે દિલ્હીના રાજઘાટ ઉપર તેમની સમાધિ છે. દિલ્હીની જે જગ્યાએ તેમની સમાધિ લેવામાં આવી છે તે જગ્યાને રાજઘાટ તરીકે આજે આપણે ઓળખીએ છીએ. અને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે ત્યાં આપણા દેશના નેતાઓ ગાંધીજીની સમાધિ ઉપર જાય છે, પુષ્પોથી તેમને શ્રદ્ધાંજલિ આપે છે અને ગાંધીજીને સ્મરણ કરે છે. તેમના વિવિધ કાર્યક્રમો યોજાય છે અને ખાસ કરીને તો તેમનો જે સ્વચ્છ ભારત અભિયાન છે તેના તરફ દેશના લોકોને જાગૃત થવા માટે પ્રેરણા આપે છે, બરાબર ને? અને આપણે લોકો પણ એવું જ વિચારશું કે ગાંધીજીના જે આદર્શો છે તેના ઉપર આપણે ચાલતા શીખીએ, તેમના આદર્શોને આપણે આપણા જીવનમાં અનુસરીએ. ત્યાર પછી ગાંધીજી પ્રતિદિન આ રામધૂન ગાતા. ગાંધીજી છે તેમને બે ભજન છે, ભજન અને ધૂન ખૂબ જ પ્રિય હતા. કહ્યું તો કે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. હવે આ ધૂન છે એ ગાંધીજીને ખૂબ જ ગમતી હતી અને ગાંધીજી આ ધૂન છે દરરોજ પ્રતિદિન એટલે કે દરરોજ હંમેશા આ ધૂન ગાતા હતા. ત્યાર પછી તેમને આ ભજન પણ ખૂબ જ પ્રિય હતું. નરસિંહ મહેતાનું જે ભજન છે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનનો આણે રે. આજે નરસિંહ મહેતાનું ભજન છે તે અને રઘુપતિ રાઘવ રાજારામ આ બંને ધૂનો ગાંધીજીને ખૂબ જ પ્રિય હતી અને તેઓ તેમને પ્રતિદિન દરરોજ
ગાતા હતા. તમે જો ગાંધીના આશ્રમમાં જાઓ, તમે સાબરમતી આશ્રમ કે દાંડીમાં છે ગાંધીજીનો આશ્રમ છે, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો આ બે ધૂન તમને હંમેશા ત્યાં ગાતી, એટલે કે તમને સ્પીકરમાં સંભળાતી જોવા મળશે. બરાબર ને? આગળ જોઈએ. આવા આપણા અને સમસ્ત વિશ્વના લાડલા બાપુને આપણે તેમણે દર્શાવેલા રાહ પર ચાલીને સદૈવ આપણે સ્મરણમાં રાખીએ. અહીંયા છેલ્લે શું કહે છે કે આવા આપણા અને સમસ્ત વિશ્વના ગાંધીજી છે, ફક્ત ભારત દેશના જ નહીં પરંતુ સમસ્ત વિશ્વના લાડીલા બાપુ છે, લાડલા બાપુ છે. હવે આગળ શું કહે છે કે તેમણે દર્શાવેલી રાહ, તેમણે કઈ રાહ દર્શાવેલી છે કે સત્ય અને અહિંસા, ત્યાર પછી સર્વધર્મ સમભાવ, આ દરેક ભાવના છે, સ્વચ્છ ભારત અભિયાન, આ દરેકે દરેક વસ્તુ ઉપર આપણે ચાલીએ. તેમણે જે રાહ દર્શાવેલી છે એ રાહ ઉપર આપણે ચાલીએ અને સદૈવ હંમેશના માટે આપણે તેને સ્મરણમાં રાખીએ. લોકલાડીલા બાપુને આપણે અભિનંદન પાઠવીએ છીએ કે તેણે આપણા માટે, આપણા દેશ માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો, પોતાનું જીવન છે આપણા દેશને સમર્પિત કર્યું છે. તો તેમણે જે પણ જે આપણને જે એને સંસ્કાર આપ્યા છે, જે આપણા સંસ્મરણો છે એને આપણે તાજા કરીએ ગાંધીજીના અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. બરાબર? હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું.